श्री रामकृष्ण कथामृत 34 श्री अन्नपूर्णाना पूजा प्रसंगे भक्तों साथे सुरेंद्रना घेर। सुरेंद्रना मकानना चोगान मा श्री रामकृष्ण भक्तोनी सभा शोभावीने बैठेला छे। सांजना आश्रे 6 वाग्यानो समय। चोगान माथी पूर्वाभिमुख थईने मंदिरनी ओसरीमां चढ़ाई। ओसरीमां सुंदर देवी प्रतिमा छे। माताजीना पगे जासूदीना फूल, बीलीपत्र, गळामां पुष्पमाळा। माताजी पण मंदिरनी ओसरी शोभावीने बिराजेला छे। आजे अन्नपूर्णा पूजा, चैत्र सुद 8, तारीख 15 एप्रिल 1883, रविवार। सुरेंद्रे माताजी तेड़िया छे, एटले ठाकुर ने आमंत्रण आप्यु छे। ठाकुर भक्तों साथे आव्या छे। आवीने देव मंदिरनी ओसरीमां चढ़ीने श्री देवी प्रतिमाना दर्शन कर्या। प्रणाम अने दर्शन कर्या पछी ऊभा रहीने माताजीनी सामे जोई रह्या छे अने पोताना हाथथी मूल मंत्रनो जाप करी रह्या छे। भक्तो देवी प्रतिमाना दर्शन अने प्रणाम करी रह्या छे, पछी ठाकुरनी पासे जईने ऊभा छे। ठाकुर भक्तो साथे चोगानमां आव्या छे। चोगानमां शेत्रंजी पाथरेली छे, तेना ઉપર ચાદર, તેના ઉપર કેટલાક તકિયા, એક બાજુએ ખોલ કરતાલ લઈને કેટલાક વૈષ્ણવો બેઠા છે, સંકીર્તન થવાનું છે એટલા માટે। ઠાકુરને ઘેરીને ભક્તો બધા બેઠા છે। ઠાકુર શ્રી રામકૃષ્ણને એક તકિયાને અડેલીને બેસવાનું કહેવામાં આવ્યું, પણ તે તકિયાની પાસે બેઠા નહીં, તકિયો ખસેડીને બેઠા શ્રી રામકૃષ્ણને। ભક્તોને તકિયાને અડેલીને બેસવું ખબર છે, અભિમાન જવું બહુ કઠણ। તકિયો જોઈને શ્રી રામકૃષ્ણ ભક્તો સાથે આમ વાતચીત કરે છે, આ ઘડીએ વિચાર કરો કે આપણામાં જરાય અભિમાન નથી, પણ કોણ જાણે ક્યાંથી આવી જાય છે। બકરીને કાપી નાખી છે, છતાં એના અંગ પ્રત્યંગ હલે છે। સ્વપ્નમાં બીક લાગી હોય પછી ઊંઘ ઉડી ગઈ, સારી રીતે જાગી ઉઠ્યા છતાં છાતી ધબ ધબ કરે, અભિમાનનું પણ બરોબર એવું જ। હાંકી કાઢવા છતાં વળી કોણ જાણે ક્યાંથી આવી પડે। તરત મોઢું ભારે કરીને બોલે, એ અમારી સરભરા કરી નહીં। કેદાર તૃણાદપી સુની ચેન તરો રીવ સહિષ્ણુ ના। શ્રી રામકૃષ્ણ, હું તો ભક્તોની રજની એ રજ। વૈદ્યનાથનો પ્રવેશ। વૈદ્યનાથ સુશિક્ષિત, કલકત્તાની હાઈકોર્ટના વકીલ। તેમણે હાથ જોડીને ઠાકુરને પ્રણામ કર્યા અને એક બાજુએ બેઠા। સુરેન્દ્ર શ્રી રામકૃષ્ણને, એ મારા સગા થાય। શ્રી રામકૃષ્ણ, હા એમનો સ્વભાવ તો સારો જોઉં છું। સુરેન્દ્ર, એ આપને કંઈક પૂછવા ઈચ્છે છે એટલે આવ્યા છે। શ્રી રામકૃષ્ણ વૈદ્યનાથને,
જે કાંઈ જુઓ છો એ બધુંય ઈશ્વરની શક્તિ. ઈશ્વરની શક્તિ સિવાય કોઈની કાંઈ કરવાની તાકાત નહીં. પણ એક વાત છે કે તેમની શક્તિ બધી જગ્યાએ સમાન નથી. વિદ્યાસાગર કહેતા હતા કે ઈશ્વરે શું કોઈને વધુ શક્તિ આપી છે? મેં કહ્યું કે શક્તિ ઓછી વધતી આપી ન હોત તો તમને અમે મળવા આવ્યા છીએ શું કરવા? તમને શું કાંઈ બે શિંગડા ઉગ્યા છે? એથી જ સાબિત થયું કે ઈશ્વર વિભૂરૂપે સર્વભૂતમાં છે, માત્ર શક્તિમાં ભેદ છે. વૈદ્યનાથ મહાશય, મને એક શંકા છે. આ જે કહે છે કે આપણને ફ્રી વિલ અર્થાત સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે, ધારીએ તો સારું કામ પણ કરી શકીએ ને નરસું કામ પણ કરી શકીએ, એ શું ખરું? શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ? શ્રી રામકૃષ્ણ, બધું ઈશ્વરાધીન, તેમની જ એ બધી લીલા, તેમણે જ જુદી જુદી ચીજો બનાવી છે. નાનો મોટો, બળવાન દુર્બળ, સારું નરસું, સારા માણસ ખરાબ માણસ, એ બધી તેમની માયા, તેમનો ખેલ. આમ જુઓ ને, બગીચાના બધા વૃક્ષો કંઈ એક સરખા ઉગતા નથી. જ્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણને લાગે કે આપણે સ્વતંત્ર. એ ભ્રમ ઈશ્વર જ આપણામાં રાખી દે. જો એમ ન હોત તો પાપની વૃદ્ધિ થાત, પાપનો કોઈ ડર રહેત નહીં, પાપની શિક્ષા થાત નહીં. જેણે ઈશ્વર પ્રાપ્તિ કરી હોય તેનો અંતરનો ભાવ કેવો હોય ખબર છે? હે પ્રભુ, હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર, હું ઘર, તમે ઘર માલિક, હું રથ, તમે રથ હાંકનાર, તમે જેમ ચલાવો તેમ હું ચાલું, જેમ બોલાવો તેમ બોલું. શ્રી રામકૃષ્ણ વૈદ્યનાથને, વાદ કરવો એ સારું નહીં, આપ શું કહો છો? વૈદ્યનાથ, જી હા, જ્ઞાન થાય તો વાદ કરવાની ઈચ્છા થાય. શ્રી રામકૃષ્ણ, થેન્ક યુ. સૌનું હાસ્ય. તમને ઈશ્વર પ્રાપ્તિ થશે. ઈશ્વરની વાત જો કોઈ બોલે તો માણસો માને નહીં. જો કોઈ મહાપુરુષ કહે કે મેં ઈશ્વરને જોયો છે તોય સાધારણ માણસો એ મહાપુરુષની વાત માને નહીં. માણસો એમ કહેશે કે એણે જો ઈશ્વરને જોયો છે તો અમને દેખાડી દે ને. પરંતુ એક દિવસમાં નાડી જોતા શીખી શકાય કે? વૈદ્યની સાથે ઘણા દિવસો સુધી રહેવું જોઈએ, ત્યારે પછી કઈ કફની, કઈ વાતની, કઈ પિત્તની નાડી છે એ કહી શકાય. જેમનો નાડી જોવાનો ધંધો હોય તેમનો સંગ કરવો જોઈએ. ફરી સૌનું હાસ્ય. અમુક નંબરનું સૂતર એ કઈ જે તે ઓળખી શકે? સૂતરનો ધંધો કરો, જેઓ એ ધંધો કરે તેમની દુકાને થોડા દિવસ બેસો, ત્યારે ક્યુ 40 નંબરનું, ક્યુ 41 નંબરનું સૂતર એ ઝટ દઈને કહી શકો.